હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે આગળ રિવિઝન ઘણું બધું ભણી ગયા, બરોબર? હવે આપણે નીચે આપેલા મૂળાક્ષર જોઈ શબ્દમાં આવેલા મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે. તે આપણે રિવિઝન જોવાનું છે. તમે પ્રવેશિકા ભાગ 1 માં તો તમે જોઈ જ ગયા છો, શીખી જ ગયા છો, પણ આપણે વિડિયો દ્વારા પણ શીખી લઈએ. હવે નીચે આપેલા મૂળાક્ષર જોઈ શબ્દમાં આવેલા મૂળાક્ષર ઉપર ગોળ કરવાનું છે. પહેલા આપણે શબ્દમાં આવેલા મૂળાક્ષરને નીચી લીટી કરવાની હતી, હવે એના ઉપર ગોળ કરવાનું છે. તો આ શું છે? ફ. તો આ બધા શબ્દ આપેલા છે, ફકીર, શરીફ, જીરાફ, એમાં ફ આવે, આના જેવો મૂળાક્ષર આવે, ફ આવે, એના ઉપર ગોળ કરવાનું છે. તો ફકીર, તેમાં ગોળ ક્યાં કરવાનું? હા, બીજો ક્યાં છે? સોરી, ફળફવાનું ને તેના ઉપર ગોળ કરવાનું છે. જીરા પણ તો ફળફવાનું તેની ઉપર ગોળ કરવાનું છે. હવે સ, સહદ, તો સ ક્યાં છે? તેની ઉપર ગોળ કરો. આના જેવો જ મૂળાક્ષર હોય શબ્દમાં તેની ઉપર ગોળ કરવાનો છે. કનસ, સહનાઈ, તો બરોબર પહેલા સ આ શબ્દ વાંચવાનો, પછી આના જેવો મૂળાક્ષર જોવાનો, તેની ઉપર ગોળ કરવાનો. હ, તો એના જેવો જ મૂળાક્ષર હોય તેની ઉપર ગોળ કરવાનો છે. મહલ, તો મહલ. ગિલહરી, તો હ, હ ઉપર ગોળ કરવાનો છે. લહર, તો તેની ઉપર ગોળ કરવાનું છે. હવે સ, તો બસ, તો આના જેવો મૂળાક્ષર છે સ. સરિતા, સ. પારસ, સ, બરોબર. હવે ત્ર, નેત્ર, તો આના જેવો મૂળાક્ષર ત્ર અહીંયા છે, તો અહીંયા ગોળ કરો. પછી છત્ર, તેના પર ગોળ કરો. પવિત્ર, તો તેના ઉપર ગોળ, બરાબર. હવે વ, તો વજન, તો આના જેવો મૂળાક્ષર આવે તેની ઉપર ગોળ કરો. પવન, તેની ઉપર ગોળ કરો. વકીલ, તો તેની ઉપર ગોળ કરો. હવે સ, તો દૂરભાષ, તો સ ક્યાં છે? તેના ઉપર ગોળ કરો. વિષય, તો સ ક્યાં છે? તેના ઉપર ગોળ કરો. ધનુષ, તો તેના ઉપર ગોળ કરો. ય, ગાયક, તો ય ક્યાં છે? તો તેને શોધી કાઢવાના એના જેવો મૂળાક્ષર અને ગોળ કરવાનો. ક્ષત્રિય, તો ય ઉપર ગોળ કરો, બરોબર. ગાય, તો આના ઉપર ગોળ કરો, બરોબર. બ, અપમાન, તો આ બ છે એના ઉપર ગોળ કરવાનું છે. લભ, તેની ઉપર ગોળ કરવાનું છે. શુભ, તો એના ઉપર ગોળ કરવાનું છે. દ, દરવાજા, તો એના જેવો મૂળાક્ષર હોય તેની ઉપર ગોળ કરો. અદ્રક, તેના ઉપર ગોળ કરો. પદમ, તો તેના ઉપર ગોળ કરો, બરોબર. એટલે હવે જો તમે અત્યાર સુધી તમે શબ્દના નીચે લીટી દોરી હતી, હવે શબ્દના શબ્દમાં એક મૂળાક્ષર ઓળખવાનું, ઓળખી અને તેના ઉપર ગોળ કરવાનું છે. તો ક છે, તો ફકીર, તો ક ઉપર ગોળ કર્યું. સરી, તો ક ઉપર ગોળ કર્યું. જીરા, તો ક ઉપર. સ છે, સહદ, તો સ ઉપર ગોળ કર્યું. કલસ, તો સ ઉપર ગોળ કર્યું. સહનાઈ, તો સ ઉપર. જે આ મૂળાક્ષર આપેલો છે તે શબ્દમાં આવેલો હોય તેની ઉપર તમારે ગોળ કરવાનું છે. તો મ હલ, મ હ ઉપર ગોળ કર્યું. ગિલહરી, હ ઉપર ગોળ કર્યું. લ હલ, હ ઉપર. સ, બ, સ, સ ઉપર ગોળ કર્યું. સરિતા, સ ઉપર ગોળ કર્યું. પારસ, સ ઉપર ગોળ કર્યું. એ રીતે ત્ર ઓળખવાનું છે અને આ શબ્દમાં આવેલા ત્ર ઉપર તમારે ગોળ કરવાનું છે. એ રીતે વ, તો બધા શબ્દ આપેલા છે, દરેક શબ્દમાં એ મૂળાક્ષર તો આવેલો જ છે, તેની ઉપર તમારે ગોળ કરવાનું છે. સ, દુર્ભાષ, વિષય, ધનુષ અને સ આવો શબ્દ શોધી કાઢવાનો અને તેની ઉપર ગોળ કરવાનું છે. ય, ગાયક, ક્ષત્રિય, ગાય, તો આવો શબ્દ, આવો અક્ષર, મૂળાક્ષર આવે તેની ઉપર તમારે ગોળ કરવાનું છે. આની જગ્યાએ કોઈ પણ વર્ણમાળાના વ્યંજન આવી શકે, તો તમારે ઓળખી અને શબ્દમાં ઓળખી તેના ઉપર ગોળ કરવાનું છે. ભગવાન, તો ભગવાન, ભ ઉપર. લાભ, ભ ઉપર. શુભ, ભ ઉપર. દરવાજા, તો દરવાજા, ધ ઉપર. અદ્રક, ધ ઉપર. પદમ, તો અહીંયા આપણે મૂળાક્ષર જોઈ શબ્દમાં આવેલા મૂળાક્ષર ઉપર આપણે ગોળ કર્યું અને તેને યોગ્ય શબ્દ ઓળખી અને તેના ઉપર ગોળ કર્યું.
હવે આવતા વિડિયો સાથે મળીશું. નમસ્તે બાળમિત્રો.